ભરૂચની નર્મદા ચોકડી પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 15 વ્યક્તિઓની ઈજા થઈ હતી. વાહન વ્યવહારથી સતત ધમધમતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ નર્મદા ચોકડી પરથી સુરતથી મુસાફરો ભરીને ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લક્ઝરી બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન આગળ ચાલતી રેતી ભરેલી ટ્રકને ઓવરટેક કરવાના પ્રયાસમાં લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ જતા મુસાફરોની દર્દભરી ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અમે લોકો આ બસમાં છે ને સુરતથી બેઠેલા અને સૌરાષ્ટ્ર તરફ જતા હતા. ગામ ગામના અલગ અલગ પેસેન્જર આમાં હતા બેસેલા કે જેને અલગ અલગ ગામે છોડવાના હતા. એક્સિડન્ટ બસ તો જે ટનલ હતું ત્યાંથી ટર્ન મારતી હતી ત્યાં પાછળથી કોઈ ટ્રકવાળાએ ઠોકી કાઢી એવું જાણકારી મુજબ મળ્યું. અમે તો અંદર હતા સોફામાં તો ખબર નહીં. સુરતથી ઉના પેસેન્જર 43 કહેશે. હું મારી ગાડી તો સીધી હાલી જતી હતી. અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરો અને ચાલક મળી 15 જેટલા વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેથી ઈજાગ્રસ્તોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અગ્રણીઓ પણ અકસ્માતની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સાંત્વના પાઠવવા સાથે સારવાર માટેની જરૂરી સૂચના આપી હતી. પ્રાથમિક સારવાર બાદ 3 જેટલા ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે સી ડિવિઝન પોલીસ કાર્યવાહી હાથ ધરી રહી હતી. અત્રે અમે સાહેબ સુરત રહીએ છીએ. અમે ઉના તાલુકો ગીરગઢા તાલુકો છે, ગીર સોમનાથ જિલ્લો છે, ત્યાંના ધોકડવા બાજુ સણોસરીના રહેવાસી છીએ. સુરત અમે કામથી મતલબ સુરત કામ કરીએ છીએ તો ત્યાંથી અમે વતન જતા હતા અત્યારે વેકેશનના છુટ્ટીમાં. તો આ ભરૂચ 4 રસ્તા ઉપર ગાડી પલટી મારી ગઈ છે, એટલે બહુ મિનિમમ 35-36 પેસેન્જર હશે. હા, મિનિમમ કોઈને કંઈ બહુ આજુ કંઈ લાગ્યું નથી, બચી ગયા છે બધા. હા, પલટી જ ખાઈ ગઈ છે. બસ 10:18 મિનિટે નર્મદા ચોકડી પાસે બસ ને ડમ્ફર વચ્ચે એક્સિડન્ટ થતાં 10-15 વ્યક્તિને ઈજા પહોંચેલી છે. જાડેશ્વર, ભરૂચ અને વાગરાની એમ્બ્યુલન્સ બોલાવીને બધા જ પેશન્ટને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડેલા છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે નર્મદા ચોકડી પાસે છેલ્લા 3 માસમાં 6થી વધુ અકસ્માતો થયા છે, જેથી આ એક્સિડન્ટ ઝોન તરીકે વાહન ચાલકોમાં ઓળખાઈ રહ્યો હોય વધુ સતર્કતા રાખવાની જરૂરિયાત લાગી રહી છે.